हेलो विद्यार्थी मित्रों, आपणे आगळना विडियोमां जोयुं हतुं के जे मेग्नेशियमनी प्रक्रिया छे आपणे ऑक्सिजन साथे करीए छीए ते मेग्नेशियम ऑक्साइड बनाव्यो हतो। त्यार पछी आ मेग्नेशियम ऑक्साइडनी पाणी साथे प्रक्रिया करी हती जे मेग्नेशियम हाइड्रोक्साइड बनावे छे। तो ए ज रीते आपणे बे फरी प्रक्रिया जोवानी छे। जे प्रक्रिया बे नवा पदार्थोनी ज्यारे करवामां आवे छे ત્યારે એક નવો જ ત્રીજો પદાર્થ ઉત્પન્ન થાય છે કે કયા પ્રકારનો પદાર્થ છે અને પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે તેના વિશે આજે જાણીશું। તો પ્રવૃત્તિ જોઈએ 6.7। તો પ્રવૃત્તિમાં એમ કહે છે કે કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરીને તેમાં લગભગ એક ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોર થૂતું નાખીને તેનું દ્રાવણ બનાવો। શું કહે છે? તો કે કાચનો પ્યાલો કે બીકરમાં, હવે કાચનો પ્યાલો લો અથવા તો કોઈ કાચનું બીકર લેવાનું છે અને એમાં અડધો કપ શેનું ભરવાનું છે? પાણીનું ભરવાનું છે। ત્યારબાદ તે કાચના પ્યાલામાં કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટનું બીજું નામ છે મોરથૂતું, કોપર સલ્ફેટ અથવા મોરથૂતું તેમાં નાખવાનું છે અને તેનું દ્રાવણ બનાવવાનું છે। એટલે દ્રાવણ શેનું બન્યું કહેવાય? તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ, જેનો રંગ વાદળી રંગ હશે। ત્યાર પછી તેમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના ઉમેરો, શેના ઉમેરવાના છે? મંદ સલ્ફ્યુરિક એસિડના, ફક્ત તમને કીધું છે થોડા ટીપા જ ઉમેરવાના છે। હવે આ દ્રાવણમાં છે થોડા મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરવાના છે અને પછી જે દ્રાવણ બને છે તેનો રંગ કેવો આવે છે? વાદળી રંગનું દ્રાવણ બને છે। ફરી એકવાર એક કાચનો પ્યાલો લેવાનો છે। આ કાચના પ્યાલામાં અડધો કપ જેટલું શું નાખવામાં આવે છે? પાણી ભરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે અને તેમાં થોડાક ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડને ઉમેરવાથી તેનો રંગ કેવો રંગ આવશે? વાદળી રંગ આવે છે। હવે આ વાદળી રંગનું થોડુંક સેમ્પલ માટે એટલે કે આગળ તેની ચકાસણી કરવા માટે થોડીક કેક કસનળીમાં થોડુંક દ્રાવણને સાચવી રાખવાનું છે। શું કહે છે? કે તેમાંથી થોડું દ્રાવણ કસનળીમાં સાચવો, એટલે કે થોડું દ્રાવણ કસનળીમાં સાચવવાનું છે કે જેથી છેલ્લે જ્યારે બીજા બીકરમાં પ્રયોગ કરવામાં આવે ત્યારે તેની સાથે ચકાસણી કરવાનું છે। બાકી રહેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકો। હવે જે બાકીનું દ્રાવણ છે એમાં શું મૂકવાનું છે? વપરાયેલી લોખંડની ખીલી કે વપરાયેલી શેવિંગ કરવાની બ્લેડ મૂકવાની છે અને અડધો કલાક પછી તેનું અવલોકન જોવાનું છે। તો અવલોકનમાં શું જોવા મળે છે? કે જે દ્રાવણ આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું તે કેવા રંગનું છે? વાદળી રંગનું છે। જ્યારે તેમાં લોખંડની કોઈ પણ વસ્તુ નાખવામાં આવે છે ત્યારે તે દ્રાવણમાં એટલે કે તે જે લોખંડની વસ્તુ છે તેની સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયા થાય છે અને નવો પદાર્થ બનાવે છે। એન જે નવો પદાર્થ બનાવે છે જે લીલા રંગનું દ્રાવણ કરે છે। તો આ હતી આપણે કોપર સલ્ફેટની પ્રક્રિયા, એટલે કે એમ કહે છે કે લોખંડ સાથેની પ્રક્રિયા બાદ રંગમાં આવતું પરિવર્તન, કે કોપર સલ્ફેટ બાદ શું કહે છે કે લોખંડ સાથે કોપર સલ્ફેટની પ્રક્રિયા થવાથી રંગમાં શું થાય છે? પરિવર્તન થાય છે। શું છું પ્રક્રિયામાં? તો કે વાદળીથી લીલા રંગમાં થતો ફેરફાર એ આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે છે। હવે જે વાદળીમાંથી જે લીલો રંગ થાય છે તો કોના કારણે છે? તો કે આયર્ન સલ્ફેટ બનવાના કારણે છે। આગળ હતું કોપર સલ્ફેટ જે છૂટું પડે છે અને લોખંડ સાથે ભળવાથી આયર્ન સલ્ફેટ એટલે કે નવો પદાર્થ બને છે, જેવા નવો પદાર્થ બનવાના માટે કારણે છે એટલે કે ખીલીની સપાટી પર જે કથ્થઈ રંગના કણો જોવા મળે છે તે કોપરના છે। ખીલીની સપાટી પર એટલે કે કથ્થઈ રંગના જે કણો જોવા મળે છે તે શેના છે? કોપરના છે। કઈ રીતે પ્રક્રિયા થઈ? કે કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે CuSO4 જેને લોખંડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, એટલે કે લોખંડ એટલે કે આયર્ન એટલે કે Fe। આગળ કીધું હતું કે કોઈ પણ બે પદાર્થો હોય, કોપર અને સલ્ફેટ બે અલગ અલગ પદાર્થો છે, તેનો વચ્ચેથી બોન્ડ તૂટે છે એટલે કે કોપર અને સલ્ફેટ બંને છૂટું પડે છે અને આયર્ન ઉમેરવાથી આયર્ન સલ્ફેટ બને છે અને જ્યાં વધારાનો કોપર છે તે લોખંડની કોઈ પણ વસ્તુ કે લોખંડની ખીલી નાખેલી હોવાથી આ કોપર તે લોખંડ પર જાય છે એટલે નવું સમીકરણ કયું બનશે? FeSO4 કે કોપર સલ્ફેટનું દ્રાવણ જે કેવા રંગનું જોવા મળે છે? લીલા રંગનું, જે કોપરના જે કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે તે શેના પર મળે છે? લોખંડની ખીલી પર। કઈ થઈ પ્રક્રિયા? કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ હતું
તેમાં જ્યારે ખીલ્લીને ઉમેરવામાં આવે છે એટલે કે આયર્નને ઉમેરવામાં આવે છે ત્યારે આ જે કોપર અને સલ્ફેટ છે તે છૂટું પડે છે. સલ્ફેટ છે તે આયર્ન સાથે પ્રક્રિયા કરે છે એટલે કે આયર્ન સલ્ફેટ બને છે. પ્લસ જે સીયુરિયો એટલે કે કોપર છે તે લોખંડની કીલી પર તેને સફેદ રંગના અવક્ષેપ જમા થાય છે એટલે કે છેલ્લે કેવો પદાર્થ નવો પદાર્થ બને છે. આ રીતે બીજી પ્રવૃત્તિ કીધી છે પ્રવૃત્તિ 6.8 કે એવા પદાર્થો છે કે જે બંને પદાર્થને ભેગા કરવાના છે અને ત્યારબાદ તેમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એક નવો પદાર્થ બને છે. તો આ પ્રક્રિયામાં શું કરવાનું છે તો કે ટેસ્ટ ટ્યુબમાં એક ચમચી જેટલો વિનેગાર લો. એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે તેમાં એક ચમચી જેટલો શું લેવાનું છે વિનેગર લેવાનો છે. ત્યારબાદ તેમાં એક ચપટી બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરવાનો છે. શું નાખવાનું છે બેકિંગ સોડા. એક કસનળી લેવાની છે, એક ચમચી વિનેગર નાખો, ત્યાર પછી તેમાં એક ચમચી જેટલો બેકિંગ સોડા કે ખાવાનો સોડા નાખવામાં આવે છે કે જેથી તેમાં પરપોટા બનવાનો એટલે કે બુડબુડ અવાજ સંભળાય છે જે CO2 વાયુ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો છે. જ્યારે વિનેગર અને બેકિંગ સોડાને ભેગા કરવામાં આવે છે ત્યારે તે પદાર્થમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એટલે પ્રક્રિયા શું થશે, બે કસનળી લેવાની છે, આ ખાલી કસનળીનું જોડાણ છે, ચૂનાના નીતર્યા પાણીમાંથી વાયુ પસાર કરવાની ગોઠવણી. હવે એમ કહે છે કે આ પ્રક્રિયા આપણે શું કરી કે એક કાચની કસનળીમાં વિનેગર અને બેકિંગ સોડાનું મિશ્રણ લીધું છે જે આપણને CO2 વાયુ શું કરે છે ઉત્પન્ન કરે છે. જ્યાં પહેલી કસનળી છે તે આ કસનળીમાં વિનેગર પ્લસ બેકિંગ સોડાનું મિશ્રણ લીધું છે કે જેથી એમાંથી પરપોટા ઉત્પન્ન થાય છે જે શેના હોય છે CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા કઈ રીતે દર્શાવવામાં આવે છે કે વિનેગર જેને કહેવાય એસિટિક એસિડ CH3COOH પ્લસ બેકિંગ સોડા, ચપટી જે બેકિંગ સોડા ઉમેરો તો તે એને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3. શું થાય છે પ્રક્રિયા, CO2 કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને બીજા અન્ય પદાર્થો મળે છે. હવે હું કહે છે કે જે અન્ય પદાર્થ મળે છે એટલે સોરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે તેને એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો. ફરી એકવાર પ્રક્રિયા શું કરી દો કે ટેસ્ટ ટ્યુબમાં તો કે એક કસનળીમાં ચપટી વિનેગર બેકિંગ સોડાને બંનેને શું કરવાનું છે મિક્સ કરવાનો છે કે જેથી તેમાંથી CO2 વાયુ ઉત્પન્ન થાય છે. આ CO2 વાયુમાં તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો એટલે કે જે બાજુની કસનળી છે તેમાં ચૂનાનું નીતર્યું પાણી ભર્યું છે અને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે તે આ જે ઉપરની કાચની નળી છે તેમાં થઈને ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય છે. તો શું થશે રિએક્શન એની, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ચૂનાના નીતર્યા પાણીમાં શું કરવું પસાર થવા દેવાનો છે જેથી નવો પદાર્થ બને છે તેને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્લસ ચૂનાનું નીતર્યું પાણી જેને કહેવાય CaOH2 જે પ્રક્રિયા થઈને કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને પ્લસ પાણી ઉત્પન્ન કરે છે એટલે કે આ પ્રક્રિયામાં નવો પદાર્થ કયો બને છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. હવે કહે છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે કે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થાય છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. એટલે કે જે આપણને પાણી મળશે એ કેવા રંગનું મળશે, દૂધિયા રંગનું મળે છે. કેમ, તો કે કેલ્શિયમ કાર્બોનેટ એક નવો પદાર્થ બને છે. આ જે નવો પદાર્થ છે તેનો રંગ કેવો આવશે, દૂધિયા રંગ આવે છે. એટલે કે ચૂનાના પાણીની દૂધિયું થવાની ક્રિયા એ CO2ની હાજરીની પ્રમાણભૂત કસોટી છે. જે ચૂનાનું પાણી છે એ જે દૂધિયું થાય છે કોના કારણે થાય છે, તો કે CO2ની હાજરીને કારણે થાય છે. તો તમે જોયું કે આગળ આપણે પ્રક્રિયા કરી હતી કે મેગ્નેશિયમની સાથે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવ્યો હતો અને ત્યારબાદ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કે છેલ્લે આપણે જે નવો પદાર્થ બન્યો હતો કયો બન્યો હતો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને આગળની પ્રક્રિયામાં નવો પદાર્થ મળ્યો હતો કયો મળ્યો હતો,
आयन सल्फेट नु द्रावण એટલે કે અને પ્લસ આપણે કોપર મળે છે અને આ પ્રક્રિયા આપણે નવો પદાર્થ કયો મળે છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે એવી પ્રક્રિયા થાય છે કે જે પ્રક્રિયાને કોઈ પણ બે પદાર્થો વચ્ચેની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે પ્રક્રિયાને અંતે નવો પદાર્થ ઉત્પન્ન થાય છે જેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે એટલે કે જે આ બધી પ્રક્રિયા કરી દે કેવી પ્રક્રિયા કહેવાશે રાસાયણિક પ્રક્રિયા કેમ તો કે જે બે અલગ અલગ પદાર્થ હતા બે અલગ અલગ પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય છે અને નવો પદાર્થનું નિર્માણ થાય છે।